ગઈકાલે મિત્રો આપણે જે દાખલો ગણ્યો એના ઉપરથી આજે આપણે વિદ્યુતભારનું પ્રેરણ સમજવું છે. સૌથી પહેલાં વર્ડ સમજાવવું જોઈએ. પ્રેરણા ગુજરાતી વર્ડ છે, બીજામાંથી કંઈક શીખવું એને પ્રેરણા કહેવાય. જેનામાંથી આપણે શીખીએ છીએ એમાં કાંઈ ઓછું નથી થતું, પણ આપણામાં કંઈક નવી ઉર્જા સંચાર થાય છે જેને આપણે પ્રેરણા કહેતા હોય. દાખલા તરીકે અમે નાના હતા ત્યારે એક વાર્તા બહુ પ્રચલિત હતી કે એક વિદ્યાર્થી વારંવાર ફેલ થતો હોય, પછી પોતાની જિંદગીથી કંટાળી જાય અને જંગલમાં ચાલ્યો જાય. જંગલમાં જાય ને તો ત્યાં એને એક જૂની ઇમારત જોવા મળે, ત્યાં જઈને બેસે. એક સાવ નાનકડી કીડી એક દિવાલ ચડવાનો પ્રયત્ન કરતી હોય, એમાં ઘણી વખત પડતી હોય, છતાં પોતાના પ્રયત્ન ન મૂકે. અને એક સમય એવો આવે કે જ્યારે એ દિવાલ ઉપર ચડી જાય, એને જોઈ અને જે વ્યક્તિ છે એ શીખી જાય છે કે ખરેખર આપણે હિંમત ન હારવી જોઈએ. જો આવડી કીડી આવડી મોટી દિવાલ ઉપર ચડી શકતી હોય તો હું પણ પરીક્ષામાં પાસ થઈ શકું. આ શીખવાને કારણે કીડીની એનર્જી કે એના લેવલની અંદર કોઈ પણ ઘટાડો નથી થતો, પણ આ વ્યક્તિના જે કાર્ય કરવાની ક્ષમતા છે, જે વિચારવાની ક્ષમતા છે, એ આખી બદલાઈ જાય છે. તો એને પ્રેરણા કહેવાય. એટલે કે એક વસ્તુમાં કંઈ ઘટે નહીં, પણ છતાંય બીજામાં એડ થતું જાય, ઇટ્સ કોલ્ડ પ્રેરણા. આવું જ કંઈક વિદ્યુતભારનું પ્રેરણ છે કે તમારી પાસે કોઈ વિદ્યુતભાર વિહીન વસ્તુ છે, એની નજીકમાં બીજી વિદ્યુતભારિત વસ્તુ લઈ આવો અને જે વિદ્યુતભાર વિહીન છે એના પર વિદ્યુતભાર કોઈક રીતે લઈ આવો તો એને વિદ્યુતભારનું પ્રેરણ કહેવાય, બરાબર છે. અને એ વિદ્યુતભાર જો સ્થિર હોય તો સ્થિર વિદ્યુતભારનું પ્રેરણ કહી શકાય. વિદ્યુતભારનું સ્થિર પ્રેરણ એવું કહ્યું તો પણ ચાલે. ગઈકાલે ઓલરેડી આપણે એનો દાખલો ભણી જ છીએ કે ના, ખાલી શબ્દ તમને નહોતો સમજાયો, યાદ એ શબ્દ સમજાયો. અને આજે આપણે બે વિદ્યુતભાર વિહીન ગોળાઓને વિદ્યુતભારિત કરવા છે, બરાબર. એ સંપર્ક કર્યા વગર જોઈએ કેવી રીતે થાય. માની લો મારી પાસે બે ગોળાઓ છે, એ અને બી. આ કોઈ એ ધાતુનો ગોળો, આ કોઈ ધાતુનો ગોળો બી. એને અવાહક સ્ટેન્ડ ઉપર મૂકી દઈએ. આ અવાહક સ્ટેન્ડ સેમેસ, આનું પણ અવાહક સ્ટેન્ડ. તમે જોઈ શકો છો બંને ગોળા એકબીજાના સંપર્કમાં છે. સંપર્ક ન હોય ને એટલે વિદ્યુતભાર વહન થઈ શકે, કે ધાતુમાંથી વિદ્યુતભાર ગતિ કરે તમને ખબર છે. પ્લગમાંથી તમે વાયર વડે એક જગ્યાએથી બીજી જગ્યાએ પાવર ખેંચીને લઈ જતા હોય છે. તો આ અત્યારે વિદ્યુતભાર વિહીન સ્થિતિ, એને હું એ સ્થિતિ કહી દઉં. હવે આપણે શીખી ગયા છીએ કે કાચનો સળિયો લીધો હોય, એને હું રેશમ સાથે ઘસું. કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન વિદ્યુતભારિત બને, સામે રેશમ ઋણ વિદ્યુતભારિત બને. તો આવો એક કાચનો સળિયો હવે આપણે આ બંને ગોળાની નજીક લઈ આવીએ છીએ. તો બીજી આકૃતિની અંદર પહેલાં કાચનો સળિયો દોરી દઈએ. ચાલો આ કાચનો સળિયો જે ધન વિદ્યુતભારિત છે, કદાચ પ્લાસ્ટિકનો સળિયો લો તો પણ પ્રયોગ કરી શકાય. ટેક્સ્ટબુકમાં કાચના સળિયાથી બતાવ્યું છે, આપણે કાચના સળિયાથી સમજીએ. ચાલો જોજો, બંને ગોળા દોરી દઈએ તેની નજીકમાં. ખાસ યાદ રાખવાનું છે, સંપર્ક ન થવો જોઈએ, વચ્ચે ગેપ હોવો જોઈએ, અને એ અને બી ગોળા સંપર્કમાં રહેવા જોઈએ. પછી તમે તારથી જોઈન્ટ રાખો ને તોય હાલા બે ગોળાને, કારણ કે તાર એ વિદ્યુતના વાહક જ છે. એટલે ચાલો વિચારો આ ધન વિદ્યુતભારને કારણે શું થાય. તો ધન વિદ્યુતભારને કારણે ઇલેક્ટ્રોન આકર્ષાય, તો અહીંયા ઇલેક્ટ્રોન ભેગા થશે. હવે અહીંયા ઇલેક્ટ્રોન ભેગા થાય એટલે ધન વિદ્યુતભાર અંદર પ્રેરિત થાય. એ બીજા ઇલેક્ટ્રોન નાખે છે, બીજા ઇલેક્ટ્રોન નાખે છે, બીજા ઇલેક્ટ્રોન નાખે છે, એમ કરતાં કરતાં ધન વિદ્યુતભાર આ બાજુ મુક્ત થાય. તમે એવું સીધું વિચારી શકો, ધનને અપાકર્ષણ કરે, ઋણને આકર્ષે, એવું બી વિચારી શકાય, બરાબર. આગળ ચર્ચા કરીએ. આ એ ગોળો, આ બી ગોળો, બંને એકબીજાના ભૌતિક સંપર્કમાં છે. હવે આ બંને ગોળાને એકબીજાથી દૂર કરી દઈએ. આ એને જ રાખીએ છીએ, એનું સ્થાન નથી બદલતા આપણે. જોજો, આ એ ગોળો, એનાથી થોડું દૂર બી ગોળો, સ્ટેન્ડ અવાહક, અવાહક સ્ટેન્ડ હોય. આ સી આકૃતિ તો સ્પષ્ટ છે,
અહીંયા ઋણ વિદ્યુત પર ખેંચાયેલો છે બરાબર, અને ધન વિદ્યુત પર પ્રકાશાયેલો છે. ઘણી વખત સપાટીની અંદર દોરતા હોય તોય ચાલે, આવી રીતે દોરતો પણ સાચી જ છે, ચિંતા ન કરતા. હકીકતે ધાતુ પર સપાટી પર વિદ્યુત ભાર નહીં થાય એટલા માટે બરાબર. આગળ વાત કરીએ, હવે બીજું શું કહી શકાય. આને હું દૂર જવા દઉં તો આ જે આકર્ષણ લાગતું હતું હવે નહીં લાગે, યા ધન અને ઋણ વચ્ચે આકર્ષણ લાગશે. તો જ્યારે સળિયાને તમે દૂર કરો તો શું થાય જોઈએ, ગોળાઓના સ્થાનમાં કોઈ ફેરફાર નથી કરતા, એ ગોળો બી ગોળો. હવે અહીંયા સ્ટેન બતાવી દઈએ, જેમાં આપણે એક્સપ્લેન પણ છે એવું વિચારી. તો હવે અહીંયા કોઈ ધન વિદ્યુત પર નથી, એટલે આ બાજુના ધન વિદ્યુત પરને આ ઋણ આકર્ષે અને સામે ધન પણ આકર્ષાયેલા છે બરાબર છે. આવી રીતની રચના થાય. હવે જો આ બંને ગોળાને ચોક્કસ અંતરે દૂર લઈ જાઓ તો આકર્ષણ બળની અસર ઘટીને લગભગ શૂન્ય જેવી થઈ જાય, એવા સમયની વાત કરીએ. ઈ આકૃતિની અંદર ટેક્સ્ટબુકમાં આટલું બધું અંતર બતાવ્યું નથી, પણ તમારે સમજવાનું ભેજ અંતર વધારે જ હોય. તો એવા સમયે ઋણ વિદ્યુત પર એકબીજાના અપાકર્ષણ વધારે કરશે, એટલે એકબીજાથી મેક્સિમમ દૂર જવા પ્રયત્ન કરશે. આ ઋણ વિદ્યુત પર થઈ ગયા, સામે આ ધન વિદ્યુત પર. તો જે ગોળાઓ વિદ્યુત પર વિહીન હતા અંતે વિદ્યુત ભારિત થઈ ગયા, કોઈનો વિદ્યુત પર ઘટ્યો નથી છતાં એમનો વિદ્યુત પર વધ્યો છે, અને વિદ્યુત ભારનું પ્રેરણ એવું તમે કહી શકતા હો છો. ઓકે, અહીંયા સૌથી પહેલાં પોઝ મારી દેવાનું ને આખો દાખલો જોઈ લેવાનો, સોરી આખી થિયરી એક વખત ટેક્સ્ટ બુક રેફરન્સ બુકમાંથી જોઈ લેવાની, પછી જ આગળ વધવાનું. ચાલો હવે જવા દઉં છું, અને આવો એક દાખલો આપણે ભણીએ, સ્વાધીનો 12મો 13મો, થોડુંક આને કંઈક અનુરૂપ છે. દાખલો સ્ટાર્ટ કરું એ પહેલાં એક લોજિક સમજાવી દો. માની લો મારી પાસે બે સરખા ગોળાઓ છે, આ એક આ બીજું, આને હું તારથી જોઈન્ટ કરી દઉં, અથવા હું એને ભૌતિક સંપર્કમાં લાવું, બેયમાં કન્ડિશન સરખી જ થાય બરાબર. આવી રીતે સંપર્ક કરાવું તોય ચાલે, મારે તારથી જોઈન્ટ કરવું તો પણ ચાલે. માની લો જોઈન્ટ કર્યા પહેલાં, કોઈ પણ રીતે જોઈન્ટ કર્યા પહેલાં આના ઉપર ક્યુ વિદ્યુત પર હતો, આના ઉપર ઝીરો વિદ્યુત પર હતો, અને બંને કદમાં આકારમાં બધી રીતે સરખા છે. સંપર્ક બાદ બે ઉપર અડધો અડધો વિદ્યુત પાર થાય. પણ જો એક ગોળો મોટો હોય અને બીજો ગોળો છોટો હોય તો બે ઉપર Q/2 Q/2 ન થાય. નાના ગોળા ઉપર ઓછો વિદ્યુત પડી, મોટા ગોળા ઉપર વધુ વિદ્યુત પડે. એ ચેપ્ટર 2માં ભણશું, એ વિદ્યુત સ્થિતિમાં પછી શીખી શકાય. ચેપ્ટર 2ની અંદર એ વધારે ડિટેલમાં આવશે. પણ અત્યારે આપણે સરખા ગોળા હોય તો અડધો વિદ્યુત પાર થાય એ આપણે ખબર પડવી જોઈએ બરાબર છે. હવે સ્વાધીનો 12મો અને 13મો દાખલો આપણે ગણશું. બારમો દાખલો, એક પટ 12 શું કે છે સમજવાનો પ્રયત્ન કરીએ. ઉપરના અલગ કરેલા બે ગોળાઓ એ અને બી ના કેન્દ્ર વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે, એટલે અંતર આ 50 સેન્ટીમીટર અથવા 1/2, અહીંયા લખી નાખી 1/2 મીટર, એ બી એવા બે કેસ છે. અને બંને પરનો વિદ્યુત ભાર તમને આપી દીધો છે, ક્યુ એ બરાબર ક્યુ બી, ક્યુ એ ઉપરનો વિદ્યુત ભાર બરાબર બી ઉપરનો વિદ્યુત ભાર, એને કોમન નામ આપી દે ક્યુ બરાબર 6.5 × 10⁻⁷ ઘાત કુલમ. તો પરસ્પર લાગતું બળ શોધવાનું છે અને ત્રીજી અવગણવાની છે, અંતરની સાપેક્ષ ત્રીજી એટલે સાવ નાના હશે. તો બળ એ કેસમાં બળ ગોતું હોય તો સૂત્ર આપણને ખબર છે કે ક્યુ એ ક્યુ બી, એની બદલે સીધું લખી રાખવું એ ક્યુ સ્ક્વેર અપોન આ સ્ક્વેર. સમીકરણ નંબર આપી દે, એક કિંમત મૂકી દે, 9×10⁹, 6.5 10⁻⁷ વર્ગ છેદમાં આર સ્ક્વેર 1/2 નો સ્ક્વેર છેદમાં 4 થી બરાબર.
બરાબર અથવા 13 નો આયા 13 કરવું હોય 6.5 ને 13 નો વર્ગ સીધું 169 × 9 તમે કરી શકો સીધું જ મારી પાસે અહીંથી આ જવાબ પડ્યો છે એ છે 1.52 1.52 × 10⁻²⁺ મીટર બરાબર તમે સાદું પાપી ચેક કરી શકશો ઓકે આ એક કેસ સાવ સિમ્પલ હતો બી કેસ જોઈએ બી કેસની અંદર આપણને કહેવામાં આવે છે જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે એટલે નવો વિદ્યુતભારને હું ક્યુ ડેશ કહું એ પેલા કરતાં બમણું ટુ ક્યુ અને અંતર આર પેલા કરતાં નવું અંતર આ ડેશ કહી દે પેલા કરતાં અડધું આર બાય ટુ હોય તો નવું બળ કેટલું હશે તો નવું બળ એફ ડેશ બરાબર નવા વિદ્યુતભારો લેવાના કે ક્યુ ડેશ નો વર્ગ છેદમાં આર ડેશ નો વર્ગ કે એમનો નવો વિદ્યુતભાર ટુ ક્યુ વોલ સ્ક્વેર અપોન આર બાય ટુ સ્ક્વેર છેદ છેદ અંશ મળે 4×4 16 કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર જે એફ છે એટલે પેલા કરતા 16 ગણું બળ લાગે એફ ખબર જ હોય તો એને 16 વડે ગુણી શકાય ઇઝીલી બરાબર તો માટે અહીંયા લખી રાખી છે લે એફ ડેસ બરાબર 16 × એફ એટલે 16 × 1.52 10⁻²⁰ ન્યૂટન ફાઇનલ આન્સર આવે છે કંઈક 0.24 ન્યૂટન જેવું છે તમે કેલ્ક્યુલેટરમાં ચેક કરી શકો ગણતરીઓ ઇઝી દાખલો છે આની સાથે કનેક્ટેડ દાખલો છે 1.13 એ પણ હાલવા લઈએ સ્વાધીનો જ 1.13 શું કહે છે 1.13માં દાખલા લીધા જોઈએ ધારો કે આકૃતિમાં બંને ગોળાઓ એક સમાન માપના છે ચાલો બે ગોળા વિચારી લઈ એક સમાન માપના આ એ ગોળો આ બી ગોળો બે ઉપર આપણે ખબર છે ક્યુ વિદ્યુતભાર હતો શરૂઆતમાં બરાબર તો આ એ ગોળો આ બી ગોળો વચ્ચેનો અંતર આર આગળ કહે છે ત્રીજો તેના જેવો જ પણ વિદ્યુતભાર વિહીન ગોળા અને પ્રથમ ગોળા સાથે સંપર્ક કરાવી છૂટો પાડવામાં આવે ચાલો ત્રીજો આના જેવો જ પણ વિદ્યુતભાર વિહીન આ સી ગોળો જેના ઉપરનો વિદ્યુતભાર પ્રારંભમાં 0 છે સંપર્ક કરાવો એટલે મેં તમને કીધું એમ સરખો વિદ્યુતભાર વિભાજિત થાય જો બેના વિદ્યુતભારો સરખા હોય તો સંપર્ક પછી આના ઉપર Q/2 વિદ્યુતભાર થઈ જશે આના ઉપર Q/2 વિદ્યુતભાર થઈ જશે બરાબર સિમ્પલ છે આ આગળ આપણે કામ પાડશે સંપર્ક કરાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્ક મળાવીને દૂર કરવામાં આવે છે હવે જે સી ગોળો છે એને બી સાથે સંપર્ક કરી આવે જો પછી અહીંયા અહીંથી પછી અહીંયા આવે છે આના ઉપર ક્યુ વિદ્યુતભાર અને આ સી ગોળો જે અહીંયા આવે છે બરાબર એના ઉપર અત્યારે Q/2 વિદ્યુતભાર છે તો સંપર્ક થવાને કારણે 1.5Q વિદ્યુતભારનું અડધું કરવા જાઓ તમે 3Q/4 વિદ્યુતભાર વધે હવે એ અને બી વચ્ચે લાગતું બળ ગોતું હોય તો એને અને બીને નીચે લઈ લઈએ આ એ ગોળો જેના ઉપર Q/2 વિદ્યુતભાર વધ્યો છે બી ગોળો જેના ઉપર 3Q/4 વિદ્યુતભાર વધ્યો છે સીને પહેલા આની સાથે સંપર્ક કરે પછી આવી ગઈ બરાબર ઘણી વખત છે ને અને આવી રીતે ડ્રોઈંગ કરીને બતાવે સીને નીચે લઈ લઈએ અને એને નીચે લઈ લઈએ અંતર બે વચ્ચેનો આર જ છે બરાબર તો નવું બળ F" F' નામ આપતા F" નામ આપી દે કે નવો વિદ્યુતભાર એ માટે Q/2 બી માટે 3Q/4 અને અંતર ચોખવટ નથી કરી એટલે આર જ રાખી તો 3/8 કોમન નીકળી જશે કે Q²/R² એટલે એફ થઈ ગઈ તો 3/8 એફ એફની કિંમત અહીંથી મૂકી શકાય સીધી જ તો F" બરાબર 3/8 ઓફ 1.52 × 10⁵ એને સાદું રૂપમાં પૂછો તો લગભગ 5.7 ની અબાઉટ જવાબ આવે છે ગુણ્યા 10 ની
માઇનસ બે ઘાત થઈ ગયા, એની બદલે અહીંયા માઇનસ ત્રણ ઘાત થઈ ગઈ, આટલા ન્યૂટન બળ લાગે છે. એટલું લખાઈ જાય એટલે પોઝ મારી અને આખો દાખલો લખી લેવાના છે. અહીંથી નેક્સ્ટ આગળના લેક્ચરમાં આગળ વધશું. ઓકે.